ચોટીલામાં પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તજનો ઉમટ્યા. શિવ ભક્તો માટે શ્રાવણ માસ એટલે દેવાધિદેવ ભગવાન ભોરાનાથને રીઝવવાનો માસ. આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનોના હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠે છે. આજરોજ ચોટીલામાં અતિ પ્રાચીન પંચનાથ મહાદેવ ખાતે બિલીપત્ર, અબિલ ગુલાલ અને દૂધ સાથે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા. શિવલિંગને નાના બાળકો અને પુરુષો દ્વારા દૂધનો અભિષેક કરી શિવજીની પૂજા કરવામાં આવી. આજે સોમવારે ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મંદિરના પૂજારી ઓમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આખો મહિનો સાંજે ભગવાન મહાદેવને દીપમારા કરવામાં આવે છે, જેનો ચોટીલા શહેરના ભક્તજનોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. મારું નામ પ્રિય મહેશભાઈ ઉપાધ્યાય. શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક ભક્તજનો પંચનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા વધારેલ છે અને સાથે સાથે આ પંચનાથ મહાદેવ મંદિર 150 વર્ષ અતિ પુરાણું મંદિર છે અને ગરીબદાસ બાપુ પહેલાં અહીંયા પૂજા કરતા હતા અને દરરોજ બરોજના 1000 થી 2000 લોકો અહીંયા દર્શન કરવા પણ વધારે છે અને ખાસ એક મારી પ્રાર્થના છે કે અહીં 4 થી 6ના રોજ ધૂનનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસના મહિનામાં. તો સર્વ ચોટીલાની ધર્મપ્રેમી જનતાને પણ ખાસ જણાવવાનું કે અહીં ધૂનનો જેમ બને એમ તેમ લાભ લે અને સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે 7:30 અહીં આરતીનો સમય છે, સંધ્યા આરતીનો. એટલે ચોટીલાની ધર્મપ્રેમી જનતાને એ પણ ખાસ જણાવવાનું છે કે તમે જેમ બને એમ થોડોક સમય આપીને આરતીમાં પણ આવો અને લાવો લ્યો. હર હર મહાદેવ. બધાને જય મહાદેવ. હું પૂજારી શ્રી ઓમભાઈ જાની, પંચનાથ મહાદેવ મંદિર ચોટીલા. આ મંદિર અંદાજે 150 વર્ષ જૂનું છે. અહીંયા 150 વર્ષ પહેલાં ગરીબદાસ બાપુ પૂજા અર્ચના કરતા તેમની સમાધિ છે. એના દર્શન માટે લોકો અહીંયા ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે તેમાં સંધ્યા આરતીમાં તેમાં સવારથી 7 વાગ્યાથી લઈને લોકોની ભીડ જોવા મળે છે દર્શન માટે. તેમજ આખો માસ દીપમાળા આરતી, સંધ્યા આરતીમાં દીપમાળાના દર્શન કરવા લોકો અહીંયા આવે છે. તેમજ અહીંયા દર શ્રાવણ મહિનામાં બરફીલા બાબા અમરનાથ મહાદેવના શિવલિંગના પણ દર્શન માટે લોકોની ભીડ રહે છે. અંદાજે અહીંયા અમારે 20 થી 25 વર્ષથી અમે પૂજા કરીએ છીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.